નમસ્કાર BS9 ટીવી ન્યૂઝ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક. નજર કરીએ આજના બુલેટિન્સ પર. ટ્રસ્ટીની કરતૂત કેમેરામાં કેદ થઈ મહુડીના સુપ્રસિદ્ધ તીર્થધામમાં 45 લાખનું સોનું વરખ ચેઇન ચોરવાના પ્રકરણમાં બંને ટ્રસ્ટીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. માણસા તાલુકાના મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં પકડાયેલા બંને ટ્રસ્ટીઓની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી માણસા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન રિકવર પણ કરી લેવામાં આવી છે. મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં પ્રસાદ રૂપે ચડાવવામાં આવતી સુખડી મંદિરની બહાર નહીં લઈ જવાની વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. ત્યારે મંદિરના બે ટ્રસ્ટીઓ એ સોનાના વરખ અને સોનાની ચેઇન સગે વગે કરી ટ્રસ્ટ સાથે ઉચાપત કરવામાં આવતા શ્રદ્ધાળુઓને આસ્થાને ઠેસ પહોંચી છે. મંદિરના બે ટ્રસ્ટીઓ 45 લાખનું સોનાનું વરખ સગે વગે કરી દેવા મામલે માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ તરીકે જાણીતા મહુડી મંદિરમાં 8 ટ્રસ્ટીઓ પૈકી ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે મંદિરમાં ભગવાનનું સોનાનું વરખ અને સોનાની ચેઇન સહિત મંદિરના ભંડારમાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. વર્ષોની પરંપરા મુજબ ભગવાનના સોનાના વરખ ધનતેરસના દિવસે ઉતારી ટ્રસ્ટીઓની હાજરીમાં ગણતરી કરીને ગાળવામાં આવે છે. જો કે આ વખતે સોનાનું વરખ 700 થી 800 ગ્રામ ઓછું નીકળતા ભૂપેન્દ્રભાઈને શંકા ગઈ હતી અને મંદિરના ભંડારમાંથી રોકડ ચાઉં થયાની શંકા હોય CCTV ચાલુ કરી દેવાયા હતા, જેમાં નિલેશ મહેતા અને સુનિલ મહેતા શંકાસ્પદ હિલચાલ કરતા કેદ થઈ ગયા હતા. આ દરમિયાન સ્ટાફના માણસોની પૂછતાછમાં પણ થોડા દિવસો પહેલા નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતાએ સ્ટાફની હાજરીમાં સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી, તેની સાથે જૂના ચાંદીના લગડીઓ પણ બહાર કાઢી હતી. ત્યારબાદ તેમણે સ્ટાફને જમવા મોકલી દીધો હતો. જ્યારે બધા જમીને પરત ફર્યા ત્યારે બંને ટ્રસ્ટીઓ પાસેના થેલા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ભૂપેન્દ્રભાઈ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે બંનેની ધરપકડ કરી સોનાના ચેઇન રિકવર કરી લેવાઈ હતી, તેમજ લાખો રૂપિયાના સોનાના વરખની ભાળ મેળવવામાં આજે બંને માણસા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાણંદના મોડપરમાં ઉપરા છાપરી ચરીના ગામારી યુવકને પતાવી દીધો આડાસંબંધના વહેમમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના સાણંદના મોડસર ગામે મેળામાં એક શખ્સની હત્યા કરવામાં આવી હતી. એક શખ્સે અન્ય શખ્સ ઉપર છરીના ઘા માર્યા હતા. ઘાયલ શખ્સને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે હાજર ડોક્ટરે ઘાયલ શખ્સને મૃત જાહેર કર્યો હતો. મૃતક પીપણ ગામનો જિજ્ઞેશ સોલંકી હોવાનું સામે આવ્યું છે, જ્યારે હુમલો કરનાર બાવડાનો દીપક મકવાણા હોવાનું બહાર આવ્યું છે. આરોપીની પત્ની સાથે મૃતકના આડા સંબંધ હોવાની આશંકા રાખીને હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. મોડાસર ગામના મેળામાં બંને પ્રેમી મુલાકાત કરશે તેવી આરોપીને શંકા જતા વોચ રાખી હતી. ત્યારબાદ મેળામાં બંને પ્રેમી વચ્ચે મુલાકાત થતા આરોપીએ તેની પત્નીના પ્રેમીને છરીના ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી પોતાના પરિવારને બનાવની જાણ કરીને બાવડા પોલીસ મથકે હાજર થયો હતો. એક બાજુ લોકો મેળાની મોજ માણી રહ્યા હતા તો બીજી બાજુ પત્નીના આડા સંબંધનો વહેમ રાખીને બેઠેલો જિજ્ઞેશ પહેલાથી જ નક્કી કરીને છરી સાથે નીકળ્યો હતો. એણે પત્નીને તેના કથિત પ્રેમી સાથે જોઈ તેવો જ બે બાકડો થઈને દીપક પર તૂટી પડ્યો હતો. તેણે ઉપરા છપરી છરીના ઘા ઝીકીને દીપકને અધમુઓ કરી દીધો હતો. જિજ્ઞેશ પત્નીના પ્રેમી પર તૂટી પડ્યો હતો. તેને રોકવા માટે કેટલાય લોકોએ પ્રયાસ કર્યો હતો, જોકે તેણે ગમે તે ભોગે પત્નીના પ્રેમીને મારવાનું નક્કી જ કરી લીધું હતું. લોકોના પકડવા છતાં તે છૂટી ગયો હતો. દીપક પર મોત બનીને તૂટી પડેલો જિજ્ઞેશ પત્ની પર શંકા રાખીને બેઠો હતો. જેવો મોડાસરના મેળામાં પહોંચ્યા કે જેવા બંનેને જોયા તરત જ જિજ્ઞેશ તેની પત્નીના કથિત પ્રેમી પર તૂટી પડ્યો હતો. લોહી લુહાણ હાલતમાં દીપક બચવાનો પ્રયાસ કરતો હતો અને લોકો તેને બચાવવાનો, પરંતુ યમરાજ બનીને આવેલો જિજ્ઞેશ કોઈના પકડ્યો પણ પકડાયો ન હતો. છરી હાથમાં હોવાથી તેણે વચ્ચે પડેલા લોકોને વગાડીને પણ નાસી છૂટ્યો હતો. તે સીધો જ ટોળામાં દોડી ગયો હતો તો જિજ્ઞેશના મોતના પ્રહારોથી દીપક પણ જમીન પર ઢળી પડ્યો હતો. સારવાર મળે એ પહેલા જ તેને મોત આંબી ગયું હતું.
આપઘાત પહેલા આ યુવકે વિડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં પ્રેમિકાના પરિવારથી કંટાળીને કેનાલમાં ઝંપલાવ્યું, કહ્યું દુઆ કરું છું આવતા ભવમાં તું પકલો બન અને હું રેખા બનું. અમદાવાદના સરખેજમાં 10 દિવસ અગાઉ પરિણીતાએ પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો. એ બાદ બીજો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સાસરીમાં જ રહેતા યુવકે તેમના ત્રાસથી આપઘાત કરી લીધો છે. સાસરિયાના ત્રાસને કારણે યુવકે ગળે ફાંસ્યો. પહેલા વિડીયો પણ બનાવ્યો હતો ત્યારે આવો જ વધુ એક કિસ્સો આજે પણ અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં વાડજના યુવકે એ જેના નામ લીધા છે તે બધાને સજા થવી જોઈએ વિડીયો બનાવીને કેનાલમાં ઝંપલાવી લીધું હતું. આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે યુવકની આત્મહત્યા માટે જવાબદાર 4 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પર રહેતો પ્રકાશ થોડા દિવસ પહેલા પોતાની રિક્ષા લઈને અડાલજ કેનાલ પાસે ગયો હતો, જ્યાં તેણે પોતાની રિક્ષા પાર્ક કરીને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ઘણા સમય સુધી પ્રકાશ ઘરે ન આવતા તેના પરિવારજનો તેને શોધતા અડાલજ કેનાલ પાસે પહોંચ્યા હતા, જ્યાં તેની રિક્ષા મળી આવી હતી. આ ઉપરાંત રિક્ષાની અંદરથી તેનો મોબાઈલ ફોન અને 200 રૂપિયા રોકડા પણ મળ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી પ્રકાશનો મૃતદેહ કલાકોની મહેનત બાદ બહાર કાઢ્યો હતો. પ્રકાશની બોડીનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોએ પ્રકાશનો મોબાઈલ ફોન ચાર્જ કર્યો હતો. બાદ ફોન ચેક કરતા તેની અંદરથી એક વિડીયો મળ્યો હતો. એ વિડીયોમાં પ્રકાશ બોલી રહ્યો છે કે તે રેખા નામની યુવતીને પ્રેમ કરતો હતો, પણ તેના પરિવારજનો તેને સતત ધમકાવતા હતા. તેની સાથે તેને વાત ન કરવા દેતા તે ડિપ્રેશનમાં રહેતો હતો. તેણે બનાવેલા વિડીયોએ પણ ઉલ્લેખ કર્યો છે કે તે રેખાને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેના પરિવારજનોના કારણે તે આત્મહત્યા કરે છે. વિડીયો પોલીસ પાસે આવ્યા બાદ પોલીસે પ્રકાશની આત્મહત્યા માટે જવાબદાર લીલાબેન પરમાર, મનસુખ પરમાર, મધુબેન પરમાર અને ભારતીબેન પરમાર સામે પ્રકાશની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મહિલા સર્વેન્ટ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી મહિલાએ સિવિલ હોસ્પિટલના 4th માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. ઘટનાને પગલે સિવિલના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા, તેમજ પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલના શોકમાં ગરકાવ થઈ ગયો હોવા એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખટોદરા પોલીસમાં જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી, જોકે મહિલાના આપઘાત પાછળ હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. અમદાવાદના ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ જોખમી ગણાયો છે. બ્રિજમાં તિરાડો પડી ગઈ અને ટેકા પણ ખસી રહ્યા છે, ત્યારે તંત્ર બેધ્યાન હોય તેવું લાગી રહ્યું છે. 7 વર્ષ પહેલા જ સમારકામ કરાયું હતું. અમદાવાદ શહેરમાં આવેલા રેલવે અને ફ્લાય ઓવર બ્રિજની યોગ્ય સમયે તપાસ કરવામાં આવતી નથી, એને કારણે ક્યારેક મોટી દુર્ઘટના બની શકે છે. અમદાવાદના ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજનો નિર્ણયનગર તરફનો એક ભાગ હવે ટેકા ઉપર રહેલો છે. છેલ્લા 5 વર્ષથી આ બ્રિજને રેલવે પોર્શન 2 ભાગમાં ટેકા ઉપર રહેલો છે. હવે ધીરે ધીરે રોડ પર લગાવવામાં આવેલા ટેકા પણ ખસી રહ્યા છે. બ્રિજના રેલવેના ભાગમાં જ્યાં ટેકા મૂકેલા છે ત્યાં તિરાડો દેખાય છે. ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજની તપાસ કરી તો ત્યાં સ્પષ્ટ જાણવા મળ્યું હતું કે નિર્ણયનગર તરફ રોડ પર બીમની બાજુમાં ટેકા લગાડેલા છે અને રેલવે લાઇનની અંદરના ભાગે પણ ટેકા મૂકવામાં આવેલા છે. રેલવે વિભાગ દ્વારા એનું રિપેરિંગ કરી અને હાલમાં તેને ટેકા પર ટકાવી રાખ્યું છે. ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ હવે જોખમી બની ગયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. મીડિયાએ જ્યારે ચાંદલોડિયા સ્થાનિક રહીશોને પૂછ્યું ત્યારે સુરેશભાઈ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ પર ઘણા સમયથી તિરાડો પડેલી છે અને છેલ્લા 5-7 વર્ષ ટેકા મૂકેલા છે. અમે અહીંથી રોજ નીકળીએ છીએ અને અહીં બેસીએ છીએ. આ બ્રિજમાં ખૂબ જ તિરાડો પડેલી છે અને હવે એનાથી લોકોને જોખમ રહેલું છે. રસભાઈ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ટેકા મૂકેલા છે એ ધીમે ધીમે હવે ખસી રહ્યા છે, ગમે ત્યારે આ ટેકા પડે એવી હાલતમાં છે. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર, ઓડા કે રેલવે વિભાગ કોઈ પણ અહીં જોવા આવતા નથી. આ બ્રિજ હવે જોખમી છે. વર્ષ 1998માં 8 કરોડ રૂપિયાના ખર્ચે ઓડા દ્વારા રાજકમલ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ચાંદલોડિયા રેલવે બ્રિજ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. વર્ષ 2000માં બ્રિજ બનીને તૈયાર થયો હતો. 2007માં આ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવવામાં આવ્યો હતો. ઓડા દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો, પરંતુ 2015-16માં બ્રિજમાં રેલવેનો ખરાબ ભાગ થતા રેલવે વિભાગ દ્વારા રિપેર કરવામાં આવ્યો હતો, જે તે સમયે આ ટેકા મૂકવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી આ ટેકા હજી એ જ રીતે રાખવામાં આવ્યા છે. બ્રિજને રિપેર કરવામાં આવ્યો છે તો કેમ? હાલમાં બ્રિજ રિપેર કરવા જેવો
રહ્યો છે કે કેમ એનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઓળાને ધ્યાન જ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૂત્રોએ જણાવ્યું હતું કે ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ ઉપર મૂકવામાં આવેલા ટેકા અંગે કોઈ પણ અધિકારીને અને કોર્પોરેશનના ધ્યાન પર આ બાબત આવી જ નથી। ઓડા દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જ્યારે ઓડાના અધિકારીઓના ધ્યાન પર માત્ર એટલી જ બાબત છે કે વર્ષ 2015-16 માં રેલવેનો ભાગ થતા તેને રિપેરિંગ કરવા માટે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી। રેલવે દ્વારા આ ટેકા મૂકવામાં આવ્યા છે અને શા માટે હજી ટેકા છે એની ખુદ કોર્પોરેશન તંત્ર કે ઓડાને જાણ નથી। તંત્રની આ સ્પષ્ટ બેદરકારી છે કે રેલવે વિભાગ બ્રિજને રિપેરિંગ કર્યો હતો અને હવે ટેકા ઉપર રાખ્યા છે, ત્યારબાદ આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તેની કોઈ જ તેઓએ માહિતી લીધી નથી, જેથી સ્પષ્ટ જણાય છે કે તંત્રની બ્રિજ મામલે કોઈ ગંભીરતા જ નથી। 3 મિનિટમાં આખે આખો પાનનો ગલ્લો ચોરાયો। સુરતમાં રૂપિયા નહીં પણ પાનના ગલ્લાની કેબિન જ ટેમ્પો ઉઠાવી ગઈ અને તસ્કરો ફરાર થયા। તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સુરતમાં તસ્કરોએ હદ વટાવી છે। લોકોના ઘર અને ઓફિસમાં ચોરી થવાની ઘટનાઓ તો પોલીસ ચોપડે નોંધાઈ જ રહી છે, પરંતુ હવે સુરત શહેરમાં પાનના ગલ્લાની કેબિન ચોરી થવાની ઘટના સામે આવી છે। ટેમ્પો લઈને આવેલા તસ્કરો આખે આખી પાનના ગલ્લાની કેબિન જ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। બનાવને પગલે ઉતારણા પોલીસ મથકમાં ગુનો નોંધતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સુરતના કાપુદ્રા ઇન્દિરાનગર પાસે રહેતા અવધેશ બ્રિજભૂષણ પાંડે મોટા વરાછામાં આવેલા કૃષ્ણા ટાઉનશીપ સામે ગાયત્રી ખમણ નામની દુકાન સામે બનારસી પાન સેન્ટર નામના પાનના ગલ્લાની કેબિન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓની આ કેબિન મોડી રાત્રિએ અજાણ્યા કેટલાક શખ્સોએ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। અવધેશ પાંડે સવારે ગલ્લા પર વેપાર કરવા માટે આવતા તેમનો પાનનો ગલ્લો જ જોવા મળ્યો ન હતો, જેને લઈ તે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા। સુરતમાં મોટા વરાછા ખાતે બનેલી ઘટના ખૂબ જ અચરજ પમાડે તેવી છે। મોટા વરાછામાં પાનના ગલ્લાની ચોરી થઈ છે, તેમાં ગલ્લાની અંદર રહેલા રોકડ રૂપિયા નહીં પરંતુ તસ્કરોના માલસામાન અને રૂપિયા સાથે આખો ગલ્લો જ ટેમ્પોમાં ચોરી કરી ફરાર થઈ ગયા છે। અત્યાર સુધી દુકાનનું તાળું તોડીને માલસામાનની કે રોકડા રૂપિયાની ચોરી થતી જોઈ છે કે તેવી ફરિયાદ સામે આવી છે, પરંતુ અહીં તો આખો ને આખો પાનનો ગલ્લો જ તસ્કરો ઉઠાવી ગયા છે। ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોવા મળે છે કે આ 3 મિનિટની અંદર આખે આખા પાનના ગલ્લાની જે ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। ટેમ્પો લઈને આવેલા 5 જેટલા શખ્સો પાનના ગલ્લાની કેબિન ચોરી કરીને ટેમ્પોમાં મૂકીને ફરાર થઈ જતા નજરે પડ્યા હતા। આ સમગ્ર મામલે અવધેશભાઈને ચોરી થવા અંગેની જાણ થતાં તેઓએ ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓની ફરિયાદ મુજબ 25,000ની પાનના ગલ્લાની કેબિન અને તેમાં રહેલા 10,000નો સામાન મળી કુલ 35,260 રૂપિયાની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। समय થયો છે એક વિરામ નો, મળી એક વિરામ બાદ। મેરી કાર કા કિતના મિલ જાયેગા? વાહ યસ સર, ઓવેલેક્સ ઓટો સી દેતા હે આપકી કાર કા બેસ્ટ પ્રાઇસ। ક્યા વાત કર, યહી કી ઓવેલેક્સ ઓટો સી દેતા હે આપકી કાર કા બેસ્ટ પ્રાઇસ। ક્યા વાત કર રહે હૈ, યહી કી ઓવેલેક્સ ઓટો સી દેતા હે આપકી કાર કા બેસ્ટ પ્રાઇસ। વોટ આર યુ સેઇંગ? આઈ એમ સેઇંગ ધેટ ઓન્લી ઓવેલેક્સ ઓટોસ ગિવ્સ યોર કાર્સ બેસ્ટ પ્રાઇસ। કી પોઝિશન છો તમે? એતા કી શુદ્ધ ઓવેલેક્સ ઓટો સી દાય આપનાર ગાડીર બેસ્ટ પ્રાઇસ। સો યાટો આઈ એમ સેઇંગ ધેટ ઓન્લી ઓવેલેક્સ ઓટોસ ગિવ્સ યોર કાર્સ બેસ્ટ પ્રાઇસ। બેસ્ટ પ્રાઇસ ક્યા વાત કર રહે હો? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो। विजिट OLXAutos.in नाउ। नया कॉर्नेटो चॉकिसिमो, कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस, शरारते ए ए है मस्तिया आ आ, निगाहों में ए ए बदमाशियां, जादू सा है कॉर्नेटो चॉकिसिमो।
क्या नथुराम, ठंड लग रही है? सॉरी सॉरी मैम। और रातों भी लंबी है ना? जी। ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है। नथुराम तो मेरा ही नाम है। ये आपके लिए। ओ भाई। नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले। रजनीगंधा पर्ल्स सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है। केयोरना पेरेंट्स, इमने वहु भी जोइए, दिकरी भी जोइए। मम्मी ने वेट नहीं करावाए। बे मिनट, एक्सचेंज मा एटलेज मारा पेरेंट्स ने जमाई मली गयो, अने दिकरो पण मिठाई। मोहनथाल, तारी मम्मी नो फेवरेट। थैंक यू पटेल मैट्रिमनी फॉर हेल्पिंग मी फाइंड माय फेवरेट। पटेल मैट्रिमनी फ्रॉम कम्युनिटी मैट्रिमनी। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। आ। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। He's here. Are you sure? Don't worry, I'll get him. He's coming. We are ready. दौड़ेगा भागेगा, बाबा ऑल सीजन्स के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजन्स। भरी महफिल में इशारों में, कभी दबे पांव मुस्कुराहटों में। गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में। पर लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी, जीवनसाथी.com। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। आ। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। क्या नथुराम, ठंड लग रही है? सॉरी सॉरी मैम। और रातों भी लंबी है ना? जी। ये मिस्टर नथुराम का फ्लैट कौन सा है? उनकी डिलीवरी है। नथुराम तो मेरा ही नाम है। ये आपके लिए। ओ भाई। नानी हमेशा कहती थी कि अच्छाई एक हाथ से करो तो दूसरे हाथ को पता भी ना चले। रजनीगंधा पर्ल्स सिल्वर कोटेड इलायची, अच्छाई की एक अलग चमक होती है। मेरी कार का कितना मिल जाएगा? वाह। यस सर, ओएलएक्स ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हो? यही कि ओएलएक्स ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं? यही कि ओएलएक्स ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस। What are you saying? I'm saying that only OLX Autos gives your cars best price. Ki position sami? Eta ki shudhu OLX Autos hi dai apnar gadir best price. So yato. I'm saying that only OLX Autos gives your cars best price. Best price.
बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस. ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो. विजिट OLXautos.in नाउ. विराम बाद आपनू स्वागत छे. नजर करिए बुलेटिन्स पर. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. નાસિકથી દારૂ લઈને પાદરા જઈ રહેલા બે આરોપીને 51,000 દારૂના જથ્થા સાથે પીસીબીએ ઝડપી પાડ્યા. મહારાષ્ટ્રના નાસિકથી વડોદરા જિલ્લાના પાદરા ખાતે વિદેશી દારૂ લઈને જઈ રહેલા બે શખ્સ વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પેલેસ પ્લાઝા પાસેથી ઝડપાઈ ગયા હતા. વડોદરા પીસીબીએ 51,000 વિદેશી દારૂ સહિત કુલ 58,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પ્રદીપ પટેલ અને ચેતન રાણા નામના બે આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા પીસીબીની ટીમને બાતમી મળી હતી કે પાદરામાં રહેતા પ્રદીપ પટેલ અને ચેતન રાણા નામના બે શખ્સ નાસિક ખાતે ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા માટે ગયા છે અને ખાનગી લક્ઝરી વાહનોમાં દારૂનો જથ્થો લઈને આવનાર છે. તેઓ પાદરા જવા માટે રાજમહેલ રોડ પર ગમે ત્યાં ઉતરી જાય છે, જેથી પીસીબીની ટીમે લાલબાગ રોડ પર પેલેસ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. આ સમયે બે શખ્સ પીઠના ભાગે અને હાથમાં બેગો લઈને ઉભા હતા, જેથી શંકા જતા પીસીબીએ બંનેની પૂછપરછ કરી હતી, જેમાં બંને શખ્સ પ્રદીપ નરેન્દ્રભાઈ પટેલ રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ પાતળિયા હનુમાન રોડ પાદરા અને ચેતનભાઈ રમેશભાઈ ઉર્ફે દિલીપભાઈ રાણા હોવાનું બહાર આવ્યું હતું. બંને શખ્સની બેગો તપાસતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો ભારતે બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 51,650 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 40 બોટલો 1,840 રોકડ મોબાઈલ ફોન અને કાળા કલરના 4 થેલાઓ મળીને કુલ 58,990 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પ્રદીપ પટેલ અને ચેતન રાણાની ધરપકડ કરી હતી. આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગૃહપતિનું અધમ કૃત્ય. જસદણમાં અંબરડી ગામે બોર્ડિંગમાં બાળકે સફાઈની મનાઈ ફરમાવતા 200 કાપ્યા, ચહેરાની ચામડી બળી ગઈ. જસદણના આંબરડી ગામે બોર્ડિંગ સ્કૂલમાં બાળક સાથે ગૃહપતિ અધમ કૃત્ય આચાર્યની ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલના બિછાનેથી બાળકે એવું જણાવ્યું હતું કે તેણે બોર્ડિંગ સ્કૂલમાં આવેલા બગીચાને એક બે દિવસ બાદ સાફ કરવાની વાત કરી હતી, જે સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને બાળકને રૂમમાં બંધ કરીને તેને વીજ શોક આપ્યો હતો, જેને પગલે હાલ બાળકની સ્થિતિ અતિ ગંભીર છે. ચહેરો અને શરીરના અનેક અંગોની ચામડી બળી ગઈ છે અને હાલ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બન્સ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના આંબરડી ગામમાં આવેલી જીવન બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા ધાર્મિક જિલ્લાભાઈ મેમરિયા ઉંમર વર્ષ 14 નામના છાત્ર ગઈકાલે હોસ્ટેલમાં હતો. એ સમયે ગૃહપતિ દ્વારા બગીચું સાફ કરવા માટે સૂચના આપવામાં આવતી હતી, પરંતુ બાળકે એવું કહ્યું હતું કે હું એક બે દિવસ બાદ બગીચો સાફ કરી લઈશ. એ સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે બાળકને રૂમમાં લઈ જઈ વીજ શોક આપ્યો હતો. બાળકના જણાવ્યા અનુસાર રૂમમાં ગયા બાદ વીજળી તેના શરીરને સ્પર્શી હતી અને બાદ શું થયું એ તેને કંઈ જ યાદ નથી. આ ઘટના બાદ બાળકને પ્રથમ જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો. હાલ બાળકની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે. આ દુર્ઘટનાના કારણે તેના ચહેરા પર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે માતા પિતાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. તેમના માતા એવું જણાવ્યું હતું કે અમે મહેનત મજૂરી કરીને દીકરાને ભણાવવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો હતો, પરંતુ આ લોકો મોટી વગ ધરાવે છે, જેથી તેમને અમારા બાળકની કોઈ જ ચિંતા નથી. અમારો દીકરો જ્યારે પણ ઘરે આવતો એ સમયે તે કહેતો કે બોર્ડિંગ સ્કૂલ દ્વારા તેની સાથે યોગ્ય વર્તન વ્યવહાર કરવામાં આવતો નથી. અમને પણ બોર્ડિંગ સ્કૂલ દ્વારા એવી જ જાણ કરવામાં આવી હતી કે અમારો દીકરો આંબલીના ઝાડ પરથી પડ્યો, તેના કારણે તેની સાથે આ દુર્ઘટના બની છે, પરંતુ આ ખોટું છે. જોકે સમગ્ર મામલે જીવનશાળા હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાંગડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે 4 દિવસ પહેલા ધાર્મિક હોસ્ટેલ પાછળ આવેલા આંબલીના ઝાડ પર ચડ્યો હતો, જ્યારે પસાર થતી વીજ લાઇન સ્પર્શી જતા સ્વિચ ચોક લાગ્યો હતો, નીચે પટકાયો હતો. તેને સવારથી 2 વાર ટોક્યો હતો કે તું ત્યાં આંબલીના ઝાડ પર જતો નહીં, છતાં તેઓ કામ સબબ બહાર ગયા હતા. ત્યારે પાછળથી ફરી વાર તે ઝાડ પર ચડ્યો હતો અને બનાવ બન્યો. પરિવાર દ્વારા જેટલા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા બાળક સાથે આ હોસ્ટેલ વાળાએ જ કંઈક ખોટું કર્યું.
તેના કારણે આવી ઘટના બની છે. જો મારા બાળકની કંઈ ભૂલ હોય તો ગૃહપતિ અહીં રોકવું જોઈએ, પરંતુ તેને હોસ્પિટલમાં દાખલ કરીને તુરંત આ લોકો ત્યાંથી નાસી ગયા હતા અને હવે કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપતા નથી. જે સ્પષ્ટ કરે છે કે આમાં બોર્ડિંગ સ્કૂલનો જ પૂરતો વાંક છે. ત્યારે સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે આ ઘટનામાં કોણ ગુનેગાર છે. રખડતા અખલાને આશરો મળ્યો છે. ગોંડલમાં 10 વીઘામાં જૂની મામલતદાર કચેરીમાં સીસીટીવીથી સજ્જ નંદી શાળા બનશે. 1000થી વધુ આંકડાઓ સમાવી શકાશે. ગોંડલ શહેરનું નામ ગૌમંડળ ઉપરથી રખાયું છે. હાલ શહેરના રાજમાર્ગો અને ચોરેન ચોક પશુઓના જમાવડા દેખાતા હોય તેમાં કેટલાક આંકડાઓ દ્વારા યુદ્ધ છેડી લોકોને ઈજા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની અનેક ઘટના બની છે, જેની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા 10 વીઘાની જૂની મામલતદાર કચેરીને નંદી શાળા બનાવવા માટે કમર કસવામાં આવી છે. રખડતા આંકડાઓના યુદ્ધથી સમગ્ર રાજ્યમાં પરેશાની ભોગવી રહ્યું છે. આવી પરેશાની વચ્ચે ગોંડલમાં પણ આકલાના યુદ્ધથી ઘણી માનવ જિંદગી હોમાય જવા પામી હતી, જેની વ્યાપક ફરિયાદો ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા પાસે પૂછતા તેઓએ નગરપાલિકાને સૂચના આપતા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંઘમ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા અને બાંધકામ કમિટીના ચેરમેન ચંદુભાઈ ડાપી સહિતના પાલિકાના સદસ્યો દ્વારા 10 વીઘામાં ફેલાયેલ જૂની મામલતદાર કચેરી ખાતે નંદી શાળા બનાવવાની કાર્ય ગોંડલ નગરપાલિકા કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલા નંદી શાળામાં આશરે 1000 જેટલા આંકડાઓનો સમાવેશ કરી શકાશે. આંકડાઓને પૂરતો ખોરાક મળી રહે તે માટે ગમાણ પાણી પીવાના અવેડા કુંડીઓ તડકો કે વરસાદની અસર ન થાય તેવા છાપરા જેવી ગૌશાળાને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ જૂની મામલતદાર કચેરીને ફરતે ની કમ્પાઉન્ડ વોલ ઊંચી કરવામાં આવી રહી છે. તેની અંદરની તિજોરી કચેરીમાં નંદી શાળાની ઓફિસ બનાવી ત્યાં કર્મચારીઓની નિયુક્તિ પણ કરવામાં આવશે. સાથે ગેટ ઉપર અને જરૂરી જગ્યાએ સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત બીમાર અશક્ત ઘાયલ આંકડાઓ માટે તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ કરાશે. ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઉપલેટામાં ગૌશાળા અને નંદી શાળા બંને ભેગી છે, જે આશરે 50 વીઘામાં છે, પરંતુ ગોંડલમાં અલગ નંદી શાળા બની રહી છે. રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ પાસે સમયાંતરે નંદી શાળા માટે ગ્રાન્ટની માંગ પણ કરવામાં આવશે. હાલ તમામ જવાબદારી નગરપાલિકા તંત્ર દ્વારા ઉઠાવવામાં આવશે. જરૂર પડે લોકોની દાનની અપીલ પણ કરવામાં આવશે. બોલો, વિદ્યાર્થીની જગ્યાએ વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો. ઉપલેટામાં ચાલુ પરીક્ષામાં સુપરવાઇઝરે પકડ્યો. સીસીટીવીમાં કેદ, 48 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલા પરીક્ષામાં ગઈકાલે ઉપલેટા ખાતેથી એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 6ની પરીક્ષામાં એક વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો. જોકે ઘટનાના 2 દિવસ વીતવા છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અને 10:37 કલાકે પરીક્ષા ખંડમાંથી તેને ઉભો કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલા પરીક્ષામાં ગઈકાલે ઉપલેટા ખાતેથી એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 6ની પરીક્ષામાં એક વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો. જોકે ઘટનાના 2 દિવસ વીતવા છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અને 10:37 કલાકે પરીક્ષા ખંડમાંથી તેને ઉભો કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે ગઈકાલે કોલેજના આચાર્ય દ્વારા જાણ કરવામાં આવી છે. હજુ સુધી પોલીસ ફરિયાદ નથી કરી. તે મામલે કુલપતિ મારફત કોલેજના જાણ કરવામાં આવશે અને ડમી વિદ્યાર્થીને સજા એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી દ્વારા લેવામાં આવશે. જ્યારે કોલેજના આચાર્યે જણાવ્યું હતું કે એક વિદ્યાર્થી ઉપર શંકા જતા ચેક કરવામાં આવતા ડુપ્લિકેટ હોય હોલ ટિકિટ સાથે ઝડપાયો હતો. જોકે ડમી વિદ્યાર્થી મામલે તેની સામે કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી દાખલ કરવામાં આવી નથી. જ્યારે વિદ્યાર્થીનો સંપર્ક કોલેજના આચાર્ય કરતા જણાવ્યું હતું કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવું છે પણ લગ્ન થઈ ગયા હોવાથી પૂર્ણ કરી શકાતું નથી, સાસરિયાઓ પરીક્ષા આપવા દેતા નથી, માટે આ વર્ષે પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીને પરીક્ષા આપવા બેસાડ્યું હતું. તાવ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.